أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وهلا વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તમે લોકો ધોરણ 7 માંથી ધોરણ 8 માં આવ્યા છો એ બદલ હું તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અભિનંદન આપું છું તમારે લોકોને ધોરણ 8 ની અંદર ગુજરાતી સબ્જેક્ટની અંદર ગુજરાતી વિષયની અંદર સેકન્ડ લેંગ્વેજ એટલે કે દ્વિતીય ભાષાનો અભ્યાસક્રમ કરવાનો છે એમના બે સેમિસ્ટર છે સેમિસ્ટર નંબર 1 બે છત્ર છે પ્રથમ છત્રની અંદર જે છે તમારે 9 લેસન છે એમના અનુક્રમ મણિકા આ મુજબ છે બરાબર તો કૃતિ પ્રકાર અને લેખક બરાબર છે એના અનુક્રમ મણિકા પહેલું છે રેલવે સ્ટેશન એ ચિત્રપાઠ છે તમે અગાઉ બી ઘણા બધા ચિત્રપાઠ જે છે ભણી ગયા છો બરાબર છે તો આ ચિત્રપાઠ છે પછી બીજું છે હિન્દ માતા એ પ્રાર્થના ગીત છે એમના લેખક છે કવિ કયો કે લેખક કયો બંને એક જ થયું એમના લેખક રવિશંકર રતનજી ભટ્ટ એને બધાએ કવિકાંત તરીકે ઓળખે છે લેસન નંબર 3 દ્વિદલ એ બોધ વાર્તા છે બોધ કથા છે જેના લેખક છે ડૉક્ટર આઈ કે વીજળીવાળા ડૉક્ટર આઈ કે વીજળીવાળા એ ભાવનગરમાં એમનું દવાખાનું મોજૂદ છે પછી છે લેસન નંબર 4 રવિશંકર મહારાજ એ જીવન ચરિત્ર છે એમના લેખક છે ધીરુભાઈ પરીખ પછી પૂર્ણાવતન નંબર 1 એમાં જે છે ઉપરના ચારે ચાર લેસનનું રિવિઝન આવી જાય છે રેલવે સ્ટેશન હિન્દ માતાને સંબોધન દ્વિદલ અને રવિશંકર મહારાજ આ બધાનું જે છે એ તમારે રિવિઝન એમાં આવી જાય છે બરાબર છે પછીના જે છે લેસન છે એ પ્રથમ સત્રના જ છે પ્રથમ સત્રની અંદર તમારે ટોટલ 9 લેસન ભણવાના છે પછી પાંચમું લેસન છે મહેનતની મોસમ એ પ્રકૃતિ ગીત છે એમના લેખક છે નાથાલાલ દવે પછી છઠ્ઠું છે લેખણ ઝાલી નો રહી એ લોકકથા છે એમના લેખક છે જોરાવરસિંહ જાદવ પછી નંબર 7 જે છે પગલે પગલે એ શૌર્ય ગીત છે એમના લેખક છે લેખિકા સંત બાલ હા પછી જે છે લેસન નંબર 8 છે બિરબલની યુક્તિ એ છે ચાતુર્ય કથા પછી 9મું છે એ નિબંધ છે એમનું નામ છે પાદર એના લેખક છે ડૉક્ટર કિશોરસિંહ સોલંકી પછી પૂર્ણાવતન નંબર 2માં મતલબ રિવિઝનમાં આ પાંચે પાંચ લેસન જે છે તમારે આવી જાય મહેનતની મોસમ લેખણ ઝાલી નો રહી પગલે પગલે બિરબલની યુક્તિ અને પાદર આ પૂર્ણાવતન 2માં બધું રિવિઝન આનું આવી જશે બરાબર છે પછી હવે જે છે આપણે આજે લેસન નંબર 1 ચાલુ કરવા જઈ રહ્યા છે ધોરણ 8ની અંદર લેસન નંબર 1 જે છે એ રેલવે સ્ટેશનનું છે આપણે અગાઉ જે છે ચિત્રપાઠ ભણી ગયા છે તમે 5th સ્ટાન્ડર્ડમાં જે છે ચિત્રપાઠ કીડી અને કબૂતરનું ભણી ગયા પછી 7th સ્ટાન્ડર્ડની અંદર જે છે એ તમે ચબૂતરાનું ચિત્રપાઠ ભણી ગયા અહીંયા રેલવે સ્ટેશન ચિત્રપાઠ છે તો આપણે જોતા જઈએ રેલવે સ્ટેશનની અંદર સૌ પ્રથમ શું હોય છે તો કે ભાઈ રેલવે સ્ટેશનની અંદર
સૌ પ્રથમ તો આપણને ટ્રેન દેખાય છે. જો ટ્રેન દેખાય છે, ટ્રેનના રેલગાડીના ડબ્બાઓ એક પછી એક પછી એક જોઈન્ટ દેખાય છે. પછી રેલવે સ્ટેશનની અંદર આપણને કોણ કોણ જોવા મળે છે, તો કે સૌ પ્રથમ આપણે જુઓ તો રેલવે સ્ટેશનની અંદર ઘણા બધા મુસાફરો જોવા મળે છે. ઘણા બધા મુસાફરો રેલવે સ્ટેશનની અંદર જોવા મળે છે. હા, એમાં મુસાફરોમાં જે છે ચાવાળો જોવા મળે છે, બે ફેરિયાઓ છે, બે કુલીઓ છે, લારી લઈને એક મજૂર જઈ રહ્યો છે એ બી જોવા મળે છે, અને રેલવે સ્ટેશનની અંદર એક પુસ્તક વેચનાર માણસ જોવા મળે છે. ગ્રાહક તથા ટિકિટ ચેકર જે છે એ બધાય જોવા મળે છે. રેલવે સ્ટેશનની અંદર તમે જુઓ, એક જે છે લેડીઝ છે, એક છોકરી ઊભી છે, એને એક ટિકિટ માસ્તર ચેક કરી રહ્યો છે. પછી આપણે આ જોઈએ તો પ્રભાત બુક સ્ટોલ જોવા મળે છે, જ્યાં સ્ટેશનરી કહે ને આપણે, પ્રભાત બુક સ્ટોલ સ્ટેશનરીની બધી વસ્તુઓ ત્યાં મળે છે. પછી ટી સ્ટોલ મતલબ ચાનું મળે છે. પછી આપણે જોઈએ એક કુલી, એક મજૂર જે છે પોતાના માથા પર સામાન લઈ જઈ રહ્યો છે, બરાબર છે. એક જે છે લારીની ઉપર મજૂર સામાન લઈ રહ્યો છે, બરાબર. પછી જોઈએ તો આપણને જે છે એક જે છે પોતે માણસ, પોતે મુસાફર, પોતે જે છે સામાન લઈને જો, બે હસબન્ડ એન્ડ વાઇફ જોવા મળે છે. તો આવું બધું જોવા છે. એ સિવાયનું તમને શું જોવા મળે, તો કે ભાઈ લાઇટ, જો લાઇટ ગ્રીન, બ્લુ અને લાલ લાઇટનું સિગ્નલ જોવા મળે છે. પછી ઉપરની સાઈડમાં જુઓ તમે, આ એક જુઓ કે તમને એક જે છે ઘડિયાળ નજરે પડે છે. ઘડિયાળમાં કેટલા વાગ્યા એવું લાગે છે, ઘડિયાળમાં અંદાજે કેટલા વાગ્યા એવું લાગે છે, પછી 4:30 અને 8 ઉપર કાંટો છે, એટલે 4:40 થઈ હોય એવું લાગે છે. પછી જો ઉપરની સાઈડમાં તમે જુઓ તો તમને બાકડો જે છે બેસવા માટેની વ્યવસ્થા કરી આપી હોય એવું રેલવે સ્ટેશનમાં જોવા મળે છે. તો આ રેલવે સ્ટેશનમાં તમે જ્યારે પણ જાઓ રેલવે સ્ટેશનમાં, તો આ બધુંય તમને નજરે જોવા મળશે. હા, નજરમાં જોવામાં આવશે, બરાબર છે. હવે જે છે આપણે રેલવે સ્ટેશનના બારામાં અમુક અભ્યાસ જે છે આ ચિત્રના આધારે અમુક સવાલ જવાબ જે છે એ જોવાના છે, બરાબર. તો આપણે અમુક સવાલ જવાબ જે છે જોતા જઈએ, બરાબર છે. એના માટે જે છે પહેલો પ્રશ્ન છે, ચિત્ર જોઈને નીચેના પ્રશ્નના ઉત્તર આપો. ચિત્ર જોઈને નીચેના પ્રશ્નના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે? તો એનો જવાબ છે, ચિત્રમાં મુસાફરો નજરમાં આવે છે, નજરે પડે છે. ચાવાળો મતલબ ટી સ્ટોલ જે છે નજરે પડે છે. ફેરીઓ મતલબ જે ન્યૂઝપેપર વેચનાર હોય, ફેરિયામાં ઘણા બધા આવી ગયા ન્યૂઝપેપર વેચનાર, હા, એને છાપા વેચનાર ફેરીઓ, કે પછી કટલેરીનો માલ વેચનાર ફેરીઓ, કે પછી આપણે જે છે એ ફ્રૂટ, હા, ફળ વેચનાર ફેરીઓ, આવા બધાય છે. પછી બે કુલીઓ નજર પડે છે, હા, એક રેકટીવાળો મતલબ લારીવાળો કુલી નજરે પડે છે, અને એક માથે વજન ઉપાડીને જતો હોય એવો કુલી નજર પડે છે, અને અમુક જે છે ગ્રાહકો જે છે આપણને જોવા મળે છે, તેમજ ટિકિટ ચેકર. જો તમે જોઈ શકો છો સામે, હા, એક જે છે પોતાના યુનિફોર્મ સાથે ટિકિટ ચેક કરી રહ્યો છે. હવે પ્રશ્ન નંબર બે, સવાલ નંબર બે, ક્યા ક્યા સ્ટોલ નજરે પડે છે, ક્યા ક્યા સ્ટોલ નજરે પડે છે? તેનો જવાબ છે, ચિત્રમાં પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ નજરે પડે છે. પછી સવાલ નંબર ત્રણ, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો જવાબમાં છે, ઘડિયાળમાં 4:40 થઈ છે, અને 4:40 આપણી ભાષામાં 4:30, એની માથે 10 મિનિટ, હા,
આઠ ઉપર કાંટો આવ્યો છે મમ્મી, કેટલા વાગ્યા છે? આપણે ઘણી વાર કહીએ છે. પછી છે સવાલ નંબર જે છે ચાર, ક્યાં ક્યાં ફેરીઓ નજર પડે છે? તો કે ભાઈ ચિત્રમાં ફળ વેચનાર ફેરીઓ નજરે પડે છે. ચિત્રમાં જે છે ફળ વેચનાર ફેરીઓ નજરે પડે છે. હવે અભ્યાસના અભ્યાસના જે છે સવાલ જવાબ પૂરા થયા, હવે સ્વાધ્ય જે છે એના સવાલ જવાબ જોતા જઈએ. કે ભાઈ તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર ગયા છો, ત્યાં તમારા અનુભવના આધારે નીચેના સવાલ જવાબ જે છે એ આપણને કહેવાનું છે. આપણા અનુભવના આધારે જે છે સવાલ જવાબ આપણે કહેવાનું છે. એનો પહેલો સવાલ છે, તો પહેલા સવાલની અંદર તમે જુઓ તો સવાલ છે ક્યાં ક્યાં સ્ટોલ જોવા મળે છે. હા, ક્યાંની વાત છે આ? હા, ક્યાંની વાત છે? કે તમે રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશનમાં ગયા હોય ત્યાં તમને ક્યાં ક્યાં સ્ટોલ જોવા મળે છે એની વાત કરવામાં આવી છે. તો સૌ પ્રથમ આપણને કયો સ્ટોલ જોવા મળે છે? તો કે સૌ પ્રથમ આપણને જે છે બુક સ્ટોલ જોવા મળે છે. હા, બુક સ્ટોલ જોવા મળે છે. પછી કયો સ્ટોલ જોવા મળે છે? કે ભાઈ પછી જે છે આપણે જોઈએ તો ફ્રૂટ સ્ટોલ, મતલબ ફળ વેચવાવાળો સ્ટોલ જોવા મળે છે. પછી આપણે જોતા જઈએ તો ટી સ્ટોલ નજરે પડે છે, ટી સ્ટોલ જોવા મળે છે. પછી જે છે ફ્રૂટ વેચવાવાળો સ્ટોલ જોવા મળે છે. પછી જોઈએ તો ફરસાણ અને મીઠાઈ, મતલબ ગાંઠિયા, જલેબી, લાડવા વગેરે વેચનાર ફેરીઓ નજરે પડે છે. પછી આપણે જોઈએ તો સિંગ ચણા સ્ટોલ, મતલબ જેમાં સિંગ હોય, ચણા હોય, બાબોલી હોય, દાળિયા હોય, હા લારીવાળો હોય ને, એમાં બધું જ હોય છે, એ વેચનાર નજરે પડે છે. પછી કયો ફેરીઓ નજરે પડે છે? કે ભાઈ પછી જે ઠંડા પીણાના સ્ટોલ, મતલબ પાણીના ઠંડા પાઉચ વેચનાર, ઠંડી પાણીની બોટલ અથવા જે છે ઠંડા પીણા થમ્સઅપ જે કાંઈ હોય એ ઠંડા પીણા સ્ટોલમાં જે વસ્તુ મળતી હોય એ ફેરીઓ નજરે પડે છે. તો આપણને છ ફેરીઓમાં નજરે પડે છે, આપણને છ ફેરીઓ જે છે નજરે પડે છે. ક્યાં ક્યાં ફેરીઓ છ નજરે પડે છે? તો કે ભાઈ બુક સ્ટોલ, ટી સ્ટોલ, ફ્રૂટ સ્ટોલ, ફરસાણ અને મીઠાઈ વેચનાર સ્ટોલ, સિંગ ચણાનો સ્ટોલ, ઠંડા પીણાનો સ્ટોલ, આ બધા ફેરીઓ નજરે પડે છે. હવે જે છે સવાલ નંબર બે છે, સવાલ નંબર બેની અંદર આપણે જોઈએ તો સવાલ નંબર બેમાં છે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનની અંદર જે છે કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે? તો કે ભાઈ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની અંદર નીચે પ્રમાણેની સૂચનાઓ લખેલી હોય છે. સૌ પ્રથમ જે સૂચના લખેલી હોય છે એ જે છે એ ખીચા કાતરુંથી સાવધાન રહો. હા, ખીચા કાતરુંથી સાવધાન રહો, ખીચા કાતરું, હા ખીચા કાતરુંથી સાવધાન રહો. પછી બીજી સૂચના જોવા મળે છે એ કચરો કચરા પેટીમાં જ નાખો, મતલબ કચરો આપણે ક્લાસમાં હોય ને વર્ગખંડમાં ડસ્ટબિનની અંદર નાખવાનું હોય તો કચરો કચરા પેટીમાં નાખો, બરાબર છે. પછી ત્રીજી જે છે એ ધૂમ્રપાન કરવાની સખ્ત મનાઈ છે. ધૂમ્રપાન મતલબ કે પાન માવો કે સિગરેટ જે છે, સિગરેટ અથવા બીડી એ પીવાની સખ્ત મનાઈ કરવામાં આવેલી છે. નંબર ચાર, કે ભાઈ તમે કોઈ પણ અજાણી વસ્તુ પડેલી જોવો, તમે કોઈ પણ અજાણી વસ્તુ પડેલી જોવો તો સ્ટેશન અધિકારીને જાણ કરો. હા, કોઈ પણ અજાણી વસ્તુ પડેલી જોવો તો એ સ્ટેશનમાં જે અધિકારી હોય એને જાણ કરવાનું છે. સ્ટેશનમાં જે અધિકારી હોય છે એને જાણ કરવાની હોય છે. પછી જે છે છેલ્લી અને લાસ્ટ સૂચના જે આપવામાં આવેલી હોય છે એ સૂચના છે લાઇનમાં ઊભા રહો, ધક્કા મૂકીને કરશો નહીં. ક્યારે લાઇનમાં ઊભું રહેવાનું કહે છે? કે ભાઈ જ્યારે તમે ટિકિટ લેતા હોય, બારીએથી ટિકિટ લેતા હોય અથવા તો પૂછપરછની વારી હોય
ત્યારે પૂછતાછ કરતા હોય ત્યારે તમારે જે છે લાઇનમાં ઊભું રહેવાનું કહ્યું છે. પછીનો આપણે સવાલ જોઈએ તો ભાઈ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનની અંદર કઈ કઈ બારીઓ અને કયા કયા વિભાગો જોવા મળે છે? હા, કઈ કઈ બારીઓ અને કયા કયા વિભાગો જોવા મળે છે? તો સૌ પ્રથમ આપણે જે છે વિભાગોના બારામાં જોઈએ. સૌ પ્રથમ જે છે કેવો વિભાગ જોવા મળે છે આપણને? સૌ પ્રથમ જોઈએ તો આપણે પ્રતીક્ષા ખંડ, હા, એટલે કે ભાઈ ત્યાં આરામ કરી શકો, ત્યાં વેટ કરી શકો, ત્યાં ઇંતજાર રાહ જોઈ શકો. પછી બીજો છે એ મહિલા ખંડ, એટલે કે ભાઈ જે લેડીઝ માટેનો રૂમ અલગ હોય એ જોવા મળે છે. પછી વિશ્રામ ખંડ, હા, એટલે કે આરામનો, જ્યાં આપણે માનો કે તમે લોકો તમારી ટ્રેન લેટ આવવાની છે, હા, મોડી આવવાની છે, તો તમારે લોકોને આરામ કરવો હોય તો ત્યાં આરામ માટે રાત્રિના તમે જાઓ 10 વાગે અને સવારના વહેલા ટ્રેન આવવાની બદલે મોડી રાત્રિના તમે જાઓ અને સવારના ટ્રેન આવવાની, તો એ સમય સુધીમાં તમે આરામ કરી શકો. પછી વર્કશોપ, હા, વર્કશોપ એટલે ત્યાં આ બધી જે કંઈ કામગીરી હોય એ વિભાગ જોવા મળે છે. પછી પાર્સલ વિભાગ, હા, જે કાંઈ તમારું પાર્સલ આવ્યું હોય એ જે છે વર્કશોપ એટલે રિપેરિંગ બધું કાર્ય, હા, પાર્સલ વિભાગમાં જે છે તમારું જે કાંઈ પાર્સલ આવ્યું હોય રાત્રિના મોડું આવે, તો કે તમે રાત્રે 12 વાગે તો એ 1 વાગે તો લેવા નથી જવાના, હા, તો એ પાર્સલ તમારું પાર્સલ વિભાગની અંદર પડ્યું રહે એ. પછી રિઝર્વેશન વિભાગ ને અલગ વિભાગ છે, અને હોટલ રૂમ એટલે કે પાણીનો રૂમ જે છે એ અલગ હોય છે. લોકર રૂમ, હા, લોકર એટલે જે કાંઈ એનું સામગ્રી હોય છે. પોલીસ રૂમ, પોલીસ રૂમ બી અલગ હોય છે. તો આ બધા વિભાગો જોવા મળે છે. હવે આપણે જોઈએ કે બારીઓમાં કયા કયા શું શું જોવા મળે છે. કે બારીમાં સૌ પ્રથમ જે છે પૂછતાછ, પૂછપરછની બારી, એટલે કે ભાઈ આપણે કઈ વસ્તુના બારામાં પૂછપરછ કરવી હોય, ભાઈ ક્યારે કઈ બસ આવશે અથવા ક્યારે કઈ ટ્રેન આવવાની છે, ક્યારે કઈ બસ આવવાની છે, ક્યારે કઈ રેલગાડી આવવાની છે, એને એની પૂછતાછની બારી અલગ હોય, અથવા કોઈ પરમિશન આપી એની બારીઓ અલગ હોય છે. પછી ટિકિટ બારી હોય છે, ટિકિટ બારી પણ તમને અલગ જોવા મળે છે. પછી જે છે બુકિંગની બારી, એડવાન્સમાં બુકિંગ કરાવવું હોય એની બારી હોય છે. કેશલેસ લેશનની બારી, હા, કેશ લેશનની બારી મતલબ ત્યાં કેશની લેવડ દેવડ થતી હોય છે એ બારી જોવા મળે છે. તો આ જે છે પાર્સલ વિભાગ અને બારીઓના બારામાં હતું, બરાબર છે. આ પાર્સલ વિભાગ અને બારીઓના બારામાં તમને સમજૂતી મળી ગઈ, બરાબર છે. પછીનો સવાલ નંબર 4 છે, લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે? કે ભાઈ લાઉડસ્પીકર દ્વારા રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનની અંદર નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવતી હોય છે. તો એમાં જે છે પહેલું, ટ્રેન અથવા બસ ક્યારે આવશે, કેટલા વાગે આવશે, કેટલી મોડી આવશે, કેટલા નંબર ઉપર આવશે, કયા પ્લેટફોર્મ ઉપર આવશે, હા, ક્યારે ઉપડશે, એ અંગેની સૂચના આપવામાં આવે છે. પછી નંબર 2, ટ્રેન કે બસ કોઈ સંજોગો પ્રમાણે, એટલે કે કોઈ એવો સંજોગ આવી ગયો મોડી પડવાની હોય તો એ અંગેની સૂચના આપવામાં આવશે, બરાબર છે. પછી કોઈનું બાળક ખોવાઈ ગયું હોય અથવા કોઈ માલ સામાન ખોવાઈ ગયો હોય તો તે અંગેની સૂચના ત્યાં આપવામાં આવે છે. પછીની સૂચના આપવામાં આવે છે કે ભાઈ ખીચા કાતરુંથી સાવધાન રહો, ખીચા કાતરુંથી સાવધાન રહેવા અંગેની સૂચના આપવામાં, અથવા કોઈ અજાણી વસ્તુ કે પદાર્થ જુઓ તો તાત્કાલિક જે છે તમે પોલીસને સૂચના આપો. કોઈ અજાણી વસ્તુ કે કાંઈ પદાર્થ જોયો હોય તો તાત્કાલિક પોલીસને સૂચના આપવાના બારામાં આપવાની હોય છે, હા. તો આ હતું જે છે લાઉડસ્પીકર દ્વારા સૂચનાઓ. હવે આપણે જે છે કયા કયા ફેરિયાઓ જોવા મળે છે, કયા
રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનની અંદર ક્યાં ક્યાં ફેરિયાઓ જોવા મળે છે? તો કે ભાઈ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનની અંદર નીચે મુજબના ફેરિયાઓ જોવા મળે છે, નીચે પ્રમાણેના ફેરિયાઓ જોવા મળે છે. એમાં પહેલું જે છે એ છાપા, હા છાપા, તેમજ વિવિધ સામાયિક મતલબ ન્યૂઝપેપર, અને બીજી જે છે ધર્મના બારામાં જે છે બુક્સ હોય, અથવા તો કોઈ વાર્તા સ્ટોરી વગેરે બુક્સ જે છે એ વેચનાર ફેરિયાઓ નજરે પડે છે. પછી બીજા ક્યાં પડે છે કે ભાઈ પાઉચ, પાણીના પાઉચ કે બોટલ વેચનાર ફેરિયાઓ નજરે પડે છે. પાણીના પાઉચ કે બોટલ વેચનાર ફેરિયાઓ નજરે પડે છે, બરાબર છે. પછી જે છે ચા કોફી, હા ટી સ્ટોલ આપણે જોયું હતું ને, ચા કોફી વેચનાર જે છે ફેરિયાઓ નજરે પડે છે. પછી જે છે સિંગ ચણા મમરા, સિંગ ચણા મમરા, અથવા ખારી સિંગ કયો, અથવા બાબુલી કયો, હા અથવા તો ડાળિયા, એ બધુંય વેચનાર ફેરિયાઓ નજરે પડે છે. આ બધું વેચનાર ફેરિયાઓ જે છે નજરે પડે છે. પછી ફ્રૂટ્સ, ફ્રૂટ્સ એટલે ફળ ફળાદી, હા બધાય ફળો, કેળા, કેરી, સફરજન, હા જાંબુ, હા જમરૂખ, એ બધાય ફળો જે છે એ વેચનાર ફેરિયાઓ નજરે પડે છે. પછી એમાં છે કે ભાઈ રમોકડા તેમજ કટલેરીની વસ્તુ વેચનાર ફેરિયાઓ, હા રમોકડા તેમજ કટલેરી જે વેચનાર હોય એ ફેરિયાઓ પણ નજરે પડે છે. આ બધા ફેરિયાઓ જે છે નજરે પડે છે. પછી આમાં આ સ્વાધ્યાયના પહેલા પ્રશ્નમાં છઠ્ઠો પ્રશ્ન જે છે કે ભાઈ જાહેર સ્થળોએ, જાહેર સ્થળોમાં જે છે એ જોવા મળતી સૂચનાના બારામાં જુઓ. જાહેર સ્થળોમાં આપણને કઈ કઈ સૂચનાઓ જોવામાં મળે છે, જોવામાં આવે છે, એમના બારામાં આપણે જોઈએ. જાહેર સ્થળોમાં નીચે પ્રમાણેની સૂચનાઓ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં જોવા મળે છે. તો એમાં પહેલું જે છે અમે હંમેશા કચરો કચરા પેટીમાં જ નાખીશું, હા અમે હંમેશા કચરો કચરા પેટીમાં જ નાખીશું. પછી બીજી સૂચના જે જોવા મળે છે મિત્રોની મદદથી, હા મિત્રોની મદદથી સ્વચ્છતા અંગેના સૂત્રો, સૂત્રો એટલે થોટ, અને સુવાક્ય લખીને જાહેર સ્થળોએ છોટાડીશું. હા સૂચના જે છે એ અંગેના સુવાક્ય અથવા સૂત્ર જે છે એ લખીને જાહેર સ્થળોએ છોટાડીશું, બરાબર છે. પછી જે છે એ તમે જોવો તો ત્રીજું, અમે જાહેરમાં શૌચાલયોની સ્વચ્છતાનું ધ્યાન રાખશું, મતલબ ટોયલેટ બાથરૂમમાં જશું તો એમની દીવાલ નહીં બગાડશું, ત્યાં ગુટખા ના ખાય અથવા બીડી ના પીને એ ઠૂઠા જે છે જે કાંઈ હોય એ નાખીશું નહીં, અથવા અહીંયા એક્સ્ટ્રા કચરો જે છે ભેગા કરીશું, ભેગો કરીશું નહીં, બરાબર છે. પછી જે છે અમે થૂંકવા માટે થૂંકદાનીનો જ ઉપયોગ કરીશું, હા થૂંકવા માટે જે છે એ ફક્ત ને ફક્ત થૂંકદાનીનો જ ઉપયોગ કરીશું, બીજો કોઈનો ઉપયોગ કરીશું નહીં. અને પાંચમું જે છે નંબર પાંચ, જાહેર સ્થળોની દિવાલો બગાડીશું નહીં, જાહેર સ્થળોમાં જે છે અમે દિવાલો બગાડીશું નહીં. તો આ છ સ્વાધ્યાયના પહેલા ક્વેશ્ચનમાં હતું કે ભાઈ તમે જાહેર, તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં જાઓ, તમારા અનુભવના આધારે આ બધું લખવાનું છે. તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં જાઓ, ત્યાં જે જે સ્ટોલ જોયા એમાં છ સ્ટોલનું લખ્યું છે, કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે એમાં પાંચ સૂચનાઓ લખી છે, કયા કયા વિભાગો અને બારીઓ હોય છે તો વિભાગો 9 વિભાગો હોય છે, અને ત્રણ ચાર બારીઓના બારામાં જોયું. પછી ચાર
લાઉડ સ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ આપવામાં આવતી હતી તે આપણે પાંચ છ સૂચનાઓ જોઈ. ક્યાં ક્યાં ફેરિયાઓ જોવામાં મળે છે એના બારામાં, છ ફેરિયાઓના બારામાં લખ્યું, અને જાહેર સ્થળોમાં સ્વચ્છતા જાળવવા તમે શું કરીશો એના બારામાં પાંચ વસ્તુઓ આપણે લખી છે. હવે પ્રશ્ન નંબર બેમાં આગળ વધીએ. પ્રશ્ન નંબર બેમાં જે છે એ પહેલું છે શાળા. પહેલું જે છે એ શાળા છે. તો શાળાના બારામાં જે છે એ તમારે હોમવર્કમાં આપું છું. અહીંયા તમને શાળાના બારામાં હોમવર્કમાં આપું છું. અને બીજું જે છે તમને હોમવર્કમાં દૂધ મંડળીના બારામાં હોમવર્કમાં આપું છું. એ બંને તમારે જે છે હોમવર્કમાં લખીને લાવવાનું છે, હોમવર્ક કરવાનું છે. ત્રીજું જે છે આરોગ્ય કેન્દ્ર મતલબ દવાખાનું, એના બારામાં જોઈએ. આરોગ્ય કેન્દ્ર મતલબ દવાખાનું, એના બારામાં આપણે જે છે જોઈએ. બરાબર છે. તો આરોગ્ય કેન્દ્ર દવાખાનું જોયા પહેલાં આપણે જે છે આના બારામાં શોર્ટમાં તમને શાળા અને દૂધ મંડળીના બારામાં કહી દઉં કે આપણે શાળામાં બારામાં તમારે લખવું હોય તો તમે લખી શકો કે ભાઈ મારી શાળાનો સમય સવારના 7:45 લઈ અને 12:30 એટલે કે 12:30 સુધીનો રહેશે. હા, અને અમારી શાળામાં વાલીઓને એટલે કે પિતા મમ્મી ડેડીને મળવા માટેનો સમય જે છે પ્રિન્સિપાલ આચાર્યને મળવા માટેનો સમય છે 11 થી 12 વાગ્યા સુધીનો. અમારી શાળામાં પ્રાર્થના સમયે શાંતિ રાખીએ છીએ અને જ્યારે પ્રાર્થનામાં જઈએ છીએ ત્યારે અમે લાઇનમાં જઈએ છીએ ને લાઇનમાં આવીએ છીએ. જ્યારે એસેમ્બલી મતલબ પ્રાર્થના બોલતા હોય છે ત્યારે અમે લોકો જે છે શાંતિપૂર્વક પ્રાર્થના બોલીએ છીએ. બરાબર. પાણીનો બગાડ કરવો નહીં. હા, પાણી પીવા માટે ગ્લાસનો ઉપયોગ કરવો. આ બધું શાળામાં છે. બરાબર, શાળાના બારામાં છે. હા, પછી જે છે વર્ગમાં હાર બંધમાં જવું, મતલબ વર્ગમાં જ્યારે આપણે એસેમ્બલીમાંથી પ્રાર્થનામાંથી છૂટીએ, ક્લાસમાંથી પ્રાર્થનામાં જઈએ અને પ્રાર્થનામાંથી એસેમ્બલીમાં પ્રાર્થનામાંથી ક્લાસમાં જઈએ ત્યારે લેનમાં જવું અને પગરખા વ્યવસ્થિત મૂકવા. મતલબ જે કાંઈ જ્યારે ક્યારેક આપણે છે એ ચંપલ અથવા જે કાંઈ શૂઝ જે કાંઈ પહેર્યું હોય છે એ આપણે ક્યારેક જે છે એ કાઢવા પડે તો લાઇનમાં મૂકવાનું છે. અને શાળાના બાગ બગીચાના જે ફૂલ છોડ છે એને અડવા નહીં કે એમાંથી ફૂલ છોડ બગીચામાંથી તોડવા નહીં. પછી દૂધ મંડળીનું બી તમારે હોમવર્કમાં છે એ લખવાનું છે હોમવર્કની અંદર. હા, દૂધ મંડળીની અંદર હોય છે દરેક ગ્રાહકે માંજેલા સ્વચ્છ વાસણમાં દૂધ ઢાંકીને લાવવું. દરેક જે છે માણસે સ્વચ્છ અને ધોયેલા વાસણમાં લાવવું. સવાર અને સાંજે જે નક્કી કરેલો સમય છે ત્યારે જ દૂધ લેવા આવવું. અને તમે દૂધ ભરાવવા આવો ત્યારે દૂધ માપીને લેવું. હા, દૂધને માપીને લેવું. અને દૂધ લેવા આવો ત્યારે તમારા નોંધણી કાર્ડ જે તમને કાર્ડ આપવામાં આવે અથવા ટોકન આપવામાં આવે એ સાથે લઈને આવવાનું રહેશે. બરાબર. દૂધ લેવા આવો ત્યારે વારા ફરતી લાઇનમાં જે છે ઊભું રહેવું અને લાઇનમાં ઊભીને જેનો જે વારો આવે એ પ્રમાણે જ લેવું. હા, પછી જે છે દર મહિનાની 30 તારીખે દૂધનો હિસાબ થશે. મતલબ દર મહિનાની 30 તારીખે દૂધના પૈસાની લેવડ દેવ, ચાહે તો એડવાન્સમાં આપો, પહેલાં આપો યા પછી આપો. બરાબર છે. અને પશુના ડૉક્ટરને કોઈ દૂધ દેવા આવતું હોય તો પશુના ડૉક્ટરને જે છે સોમવારથી લઈને ગુરુવાર સુધી સાંજના 3 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી અને સવારે જે છે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી જે છે ડૉક્ટરને મળવા માટે આવવું. તો આપણે આજે અહીંયા સુધી રાખી. આજે આપણે શું શું જોયું તો એકવાર રિપીટ કરી લઈ. સૌપ્રથમ આપણે જે છે એમાં જોઈ ગયા કે સૌપ્રથમ જે સ્વાધ્યાયના જે છે પ્રશ્ન જોયા,
નીચેના પ્રશ્ન ચિત્ર ઉપરથી જે આપવાના છે એ જોયું, એમાં બે ચાર પ્રશ્ન જોયા, પછી નીચેના જે છે સ્વાધ્યાયના પ્રશ્ન જે છે છ પ્રશ્ન જોયા, શાળા અને દૂધ મંડળીના બારામાં જોયું. બરાબર, હવે પછી ઇન્શાલ્લાહ નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે મળીશું. ત્યાં આપણે જે છે આરોગ્ય કેન્દ્રથી શરૂ કરીશું. પહેલાં થોડું રિવિઝન કરીશું, પછી આરોગ્ય કેન્દ્રથી શરૂ કરીશું. ઓકે, ત્યાં સુધી બાય, થેન્ક યુ.